વેરાવળ વન વિભાગની ટીમ પર હુમલો થયો છે, જેમાં બે ફોરેસ્ટ કર્મી છે તે ઘાયલ થયા છે. આ ફોરેસ્ટ કર્મીને સામાન્ય ઇજાઓ પહોંચી છે, પરંતુ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દોસ્તો, આપ જાણીને ચોંકી જશો કે આ વેરાવળની વન વિભાગની ટીમ ઉપર હુમલો કરનાર કોઈ વ્યક્તિ નહીં, પરંતુ જાનવર છે. જી હા દોસ્તો, વેરાવળ વન વિભાગની ટીમ પર દીપડાએ હુમલો કર્યો છે, બે વનકર્મી ઘાયલ થયા છે. પૂરો મામલો શું છે, આવો જાણીએ. ગીર સોમનાથ જિલ્લામાં દીપડાઓ હાહાકાર મચાવી રહ્યા છે, ત્યારે પણ છેલ્લા એક અઠવાડિયાથી દીપડાનો આતંક છે તે જોવા મળી રહ્યો છે. નજીકનો જ ઉકડિયા ગામ છે, જ્યાં અક્ષ નામના 4 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો છે. તો ગઈકાલે તલાલાના રામપરા ગામે સરપંચના મકાનમાં દીપડો ઘૂસ્યો હતો, અને હવે આજે વેરાવળ. જી હા, વેરાવળ નજીક તલાલા ચોકડી છે, અને આ વિસ્તારની અંદર એક ખેડૂતના ઢાળિયું, જે વાડી વિસ્તારનું મકાન હોય છે, એ ઢાળિયાની અંદર દીપડો છે તે શિકારની લાલચે ઘૂસ્યો હતો, ત્યાં પશુનો શિકાર કર્યો. આ સમાચાર વન વિભાગને આપવામાં આવ્યા. વન વિભાગની ટીમ અહીંયા પણ તત્કાલ પહોંચી હતી. ઘટના સ્થળે વન વિભાગની ટીમ પહોંચ્યા બાદ દીપડાઓ ઢાળિયાની અંદર હતો, જેના કારણે વન વિભાગે બહારથી દરવાજા લોક કરી દીધા અને દીપડાને અંદર જ પૂરી દીધો. એનિમલ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ આ રેસ્ક્યુ ટીમ છે તેણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેસ્ક્યુ દરમિયાન દીપડાએ બે વનકર્મીને હાથોમાં ઈજા પહોંચાડી છે. જી હા દોસ્તો, બે કર્મચારી છે રેસ્ક્યુ ટીમના, તેના હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. નાખૂન હોય છે દીપડાના તે વાગ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે આ ટીમની અંદર એક તબીબ પણ હતા, જે ટેન્ગ્યુલાઇઝ કરે છે દીપડાઓને. આ બંદૂક દ્વારા ટેન્ગ્યુલાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને ત્યારબાદ આ રેસ્ક્યુ ઓપરેશન છે તે દિલધડક થયું હતું. જો કે આખરે મહામહેનતે વન વિભાગે આ દીપડાને ટેન્ગ્યુલાઇઝ કર્યો, બેહોશ કર્યો, અને બેહોશ થયા બાદ આ દીપડાને એ જે વાડી વિસ્તારનું બંધ મકાન હતું, બંધ ઢાળ્યું હતું, તેની અંદરથી બહાર કાઢવામાં આવ્યો, અને ત્યારબાદ તેને પાંજરાની અંદર પૂરવામાં આવ્યો. આ દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, અને ત્યાં તેની સારવાર બાદ તેને ફરી વખત જંગલની અંદર મુક્ત કરવામાં આવશે. હાલ દીપડાઓ હાહાકાર મચાવી રહ્યા છે. ગઈકાલે પણ આવા જ કંઈક દ્રશ્યો લાલાના રામપરા ગામે, જ્યાં જગદીશભાઈ નામના પૂર્વ સરપંચ છે તેના મકાનની અંદર દીપડો ઘૂસ્યો હતો, જ્યાં તલાલા વન વિભાગે રેસ્ક્યુ કરીને આ દીપડાને 1.5 કલાકની જહેમત બાદ બેહોશ કરીને પકડ્યો છે. કાલે જ અક્ષ નામનો બાળક, જે ઉકડિયા ગામ છે વેરાવળનું, ત્યાં થોડા દિવસ પહેલાં, 4 દિવસ પહેલાં દીપડાએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બાળકને ફાડી ખાધો હતો, જેનું પણ ગઈકાલે દીપડાને પકડ્યો હતો. બે દીપડાઓ દબોચાયા, અને આજે વધુ એક દીપડો છે તેને વન વિભાગે રેસ્ક્યુ કરીને પાંજરે પીરો છે. જોકે આમાં બે વનકર્મીઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. દોસ્તો, ગીર અને આસપાસની તમામ નાના મોટી ખબરો જોવા જાણવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.